કોફી શોપ શરૂ કરવા પોલીસને રૂપિયા આપવા પડે એમ જણાવી તોડ કરવાના કેસમાં આરોપીઓને એક જ ગુનામાં બે વાર ધરપકડ કરનારા સિંગણપુર પીઆઈ સામે કોટે ગુનો દાખલ કરવા અને ડીસીપી ઝોનને તપાસનો હુકમ કર્યો હતો આરોપીઓને પહેલા સિંગણપુર પોલીસે ધરપકડ કરી હતી કોટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો તો જામીન મુક્ત કરવાની જગ્યાએ કતારગામ પોલીસે ફરી ધરપકડ કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા બંને પોલીસ મથકનો ચાર્જ તે સમયે પીઆઈ એપી સલઈયા પાસે હતો કોર્ટે નોંધ્યું છે કે જો આ જ રીતે થતું હોય ત્યારે સામાન્ય માણસ પણ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને એક મજાકની જેમ જોવા લાગે છે આરોપી અંકુર દેર નવનીત બોદર અને રણજીત દોરિયા સામે સિંગણપુર પોલીસ મથકમાં તારીખ એકવીસમી માર્ચે ગુનો નોંધાયો હતો અને તે સમયે કતારગામ પોલીસ મથકનો ચાર્જ પણ પીઆઈ સેલૈયા સામે હોય અને બીજા દિવસે પણ એક જ ગુનાની બીજી એફઆઈઆર એક જ આરોપીઓની સામે નોંધાઈ હતી પહેલા કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા કોર્ટે આરોપીઓને જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો જો કે પોલીસે કોર્ટના આ ઓર્ડરનું પાલન કરવાની જગ્યાએ આરોપીઓને કતારગામમાં નોંધાયેલા ગુનામાં ધરપકડ કરી ફરી કોર્ટ સમક્ષ રજૂ કરી દીધા હતા આથી આરોપીઓના વકીલ જશવંતસિંહ વાણાએ તેનો વિરોધ કર્યો હતો કોર્ટે પણ પીઆઈને રૂબરૂ બોલાવી આ બાબતે ખુલાસો માંગ્યો હતો કોર્ટે પીઆઈ સામે કલમ એકસો છાસઠ એકસો સડસઠ હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો આ સેક્શન મુજબ જાહેર સેવક જ્યારે અન્ય ને હાનિ પોચાડવાના ઈરાદે કામ કરે ત્યારે આ કલમ લાગતી હોય છે સાઈઠ દિવસમાં તપાસ નો રિપોર્ટ મંગાવ્યો હતો કોર્ટે આ આદેશની જાણ એક પત્ર મારફત પોલીસ કમિશનરને પણ કરી હતી